વર્લ્ડ મિકી માઉસ એન્ડ ડિઝની લેન્ડ જી હા મિત્રો આજે આપણે શોર્ટનોટ જોવાના છીએ શોર્ટ સોલ્યુશન જોવાના છીએ જે તમે એ શોર્ટ જોઈ શકો છો કંઈ શોર્ટ નોટ છે અને આ જે ફોટોમાં તમને જે પુરુષ દેખાય છે તે છે વર્લ્ડ ઓકે તો તેમને જ આ રચના કરી છે અને તેમનો જ પાર્ટ તમે ભણી રહ્યા છો એમની રચના છે મિકી આજે આપણે જોઈશું વર્લ્ડ મિકી માઉસ એન્ડ ડિઝની લેન્ડ ધોરણ બારની ઇંગ્લિશની શોર્ટ નોટ ચારી જો ચેનલ ઉપર ન હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને બીજા શોર્ટ નોટ તમે ન જોયા હોય તો એકવાર ચેનલ પર વિઝિટ જરૂરથી કરજો તમામ શોર્ટનો આના સોલ્યુશન ચેનલ ઉપર પ્રોવાઇડ છે તો એકવાર જરૂર જરૂર જરૂરથી એ તમામને જોઈ લેજો તમારી દરેક એક્ઝામમાં પૂછાતી જ હોય છે તો ચાલો જોઈ લઈએ આપણે એનો જવાબ જોઈશું અને પાછળથી આપણે એનો ગુજરાતી અનુવાદ જોઈશું જેથી સરળતાથી તમે તૈયારી કરી શકો અહીં તમે જોઈ શકો છો વર્લ્ડ મેડ અ કાર્ટૂન ફિલ્મ મિકી માઉસ ઇન ઓગણીસો અઠ્યાવીસ ઓન રિચિંગ ઇટ્સ ફોર્ટીથ યર ધ કાર્ટૂન મેડ અ હિસ્ટ્રી

illustrates Walt's vision and his stubborn determination to realize an idea he believed in. For years, Walt had quietly nursed the dream of new kind of amusement park. In July 1955, Disneyland opened. Since that first day, millions of people have flocked to see the unique creation of Walt's imagination. એઝ વર્લ્ડ ડ્રીમ્ડ ડિઝનીલેન્ડ proved ટુ બી લાઇક nothing ઇલ્સ ઓન ધ અર્થ હવે આ શોર્ટ નોટ જોઈ લીધી એ તમારે તૈયાર કરી દેવાની છે પરંતુ હવે આપણે એનું ગુજરાતી અનુવાદ જોઈ લઈએ જેથી તમને સરળતાથી ખ્યાલ આવી જશે કે શોર્ટ નોટમાં શું કહ્યું છે અને એ કયા કયા શબ્દોનો યુઝ કર્યો છે જે તમે બદલી શકો છો ગુજરાતીમાં એકવાર આપણે જોઈ લઈએ તો તમે સરળતાથી તૈયારી કરી શકશો તમે અહીં જોઈ શકો છો વર્લ્ડે ઓગણીસો અઠ્યાવીસમાં મિકી માઉસ નામની કાર્ટૂન ફિલ્મ બનાવી હતી તેના ચાલીસમા વર્ષમાં પહોંચતા જ કાર્ટુને એક ઇતિહાસ રચ્યો હતો સો મિલિયન લોકોએ ડિઝની ટીવી શો જોયો લગભગ એક અજબ લોકોએ ડિઝની પુસ્તક અથવા મેગેઝિન વાંચ્યું અને લગભગ દસ મિલિયન લોકોએ ડિઝની લેન્ડની મુલાકાત લીધી મિકી વોલ્ટની અજોડ કલ્પના અને તેના સપનાને વાસ્તવિક બનાવવાની ક્ષમતાનું પ્રથમ સફળ ઉત્પાદન હતું ડિઝનીલેન્ડની વાર્તા વોલ્ટના વિઝનને દર્શાવે છે અને એક આઈડિયાને સાકાર કરવા માટે તેના હઠીલા નિશ્ચયને દર્શાવે છે જેમાં તેણે વિશ્વાસ કર્યો હતો વર્ષોથી વોલ્ટેજ શાંતિથી નવા પ્રકારના મનોરંજન પાર્કનું સપનું સાકાર કર્યું હતું જુલાઈ ઓગણીસો પંચાવનમાં ડિઝનીલેન્ડ ખુલ્યું તે પ્રથમ દિવસથી લાખો લોકો વોલ્ટની કલ્પનાની અનોખી રચના જોવા માટે ઉમટી પડ્યા છે જેમ કે વોલ્ટનું વોલ્ટેજ સપનું જોયું હતું તેમ ડિઝનીલેન્ડ પૃથ્વી ઉપર બીજું કંઈ નથી જેવું સાબિત થયું તો હવે જ્યારે તમે ગુજરાતી અનુવાદ સાંભળ્યું છે તો તમને ઘણો ખ્યાલ આવ્યું હશે અને સૌ ઇઝી જેવું લાગ્યું હશે તો એને તમારે સિમ્પલી હવે ઇંગ્લિશમાં ટ્રાન્સફર કરવાનું છે જે તમારી શોર્ટનોટ તૈયાર થઈ જશે તો આ રીતે તમે શોર્ટનો તૈયાર કરી શકો છો તમામ શોર્ટનોટ આ વિડીયો ચેનલ ઉપર અવેલેબલ છે એકવાર જરૂરથી જોઈ લેજો જેથી તમે સારી રીતે શોર્ટનો તૈયાર કરી શકો દરેક એક્ઝામમાં પૂછાતી હોય છે ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક કરી દેજો તમારા મિત્રોને પણ શેર કરી દેજો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય